રાજ્યમાં શિક્ષણ પાછળ સતત પ્રયાસ થતા હોવાના સરકારના દાવા છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુરના નસવાડી તાલુકાની છઠ્ઠી આમલી ગામની શાળાએ પહોંચ્યું તો કેમેરામાં કેદ થયા સંસારની ખેજ દ્રશ્યો એક તો વિદ્યાર્થીઓને શિક્ષણની ચિંતા અને એમાંય આ શાળાના બંને ઓરડા જર્જરિત હાલતમાં જીવના જોખમે ધોરણ એકથી પાંચના નાના નાના ભૂલકાઓ શિક્ષણ મેળવવા લાચાર બન્યા છે જે બિલ્ડિંગ બનાવેલું છે ઘણા વર્ષો પહેલાનું એ બિલ્ડિંગમાં આજે ખૂબ જર્જરિત હાલતમાં છે તેથી પોપડા સ્લેબમાંથી પોપડા નીકળી પડી રહ્યા છે વિદ્યાર્થીઓ અંદર અભ્યાસ કર્યા છે તેમના પર પડે બરાબર છે એવી હાલતમાં છે અને ગમે ત્યારે બી આ સ્લેબ આખો નો આખો પડી જાય એવી હાલતમાં આખું બિલ્ડિંગ છે અંદર પ્રવેશ કરતા ઉપરથી પોપડા બી પડે છે એટલે નવી શાળા બનાવ્યા આપે એવી અમારી સરકાર તરફથી માંગ છે તો વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે જેના કારણે બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે સ્કૂલની દયની હાલત જુઓ દિવાલો અને છત પરથી સતત પોપડા કરી રહ્યા છે દિવાલોમાંથી રાડો છે પિલ્લરોમાંથી સળિયા દેખાઈ રહ્યા છે જેને લઈને શાળાએ આવતા ભૂલકાઓને ખુદ શિક્ષકો પણ સતત ભય વચ્ચે શિક્ષણ આપી રહ્યા છે મા બાપને બાળકોને ભણાવવા તો છે પણ જીવના જોખમે નહીં આ જ કારણ છે કે ગામના બાળકોનું ભવિષ્ય અદ્ધરતાલ છે તમે જોખમના લે છોકરા બહાર ભણવા મૂકે છે અને લીંદા ટેકરા સ્કૂલમાં નસવાડી એટલું અમે અંતર કાપીને મૂકીએ છીએ તો પૈસા ખર્ચીને મારે મૂકવું પડે છે તો પછી અમારે નવી સ્કૂલ બનાવી આપો અથવા એને તાણા માર દો અમારી સ્કૂલ એ જર્જરીત હાલતની અંદર આવેલી છે તો વાલીઓનું એવું કહેવું છે કે ક્યારેક નિશાળ પડશે એના માટે બાળકોને મોકલવામાં આવતા નથી પરંતુ મારી સમજાવટને લીધે વાલીઓ બાળકોને અહીં સ્કૂલની અંદર મોકલે છે છતાં પણ ભાઈના નેજા હેઠળ જ બાળકો અહીંગાડે શિક્ષણ મેળવે છે નસવાડી તાલુકાના અંતરિયાત વિસ્તારને જે છઠી આંબલી ગામ છે ગામની અંદર એકથી પાંચ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે હાલ જે પ્રાથમિક શાળા છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે આ સ્કૂલની અંદર પ્રવેશ દ્વાર છે તેની ઉપરની સાઈડે જ આ પોપડા પડે તેવી પરિસ્થિતિ છે આ જે ગામના વિદ્યાર્થીઓ અહીંથી જ પ્રવેશ કરતા હોય છે પરંતુ તેઓને જીવના જોખમે પ્રવેશ કરતા હોય તેમ લાગી રહ્યું છે આપણે સ્કૂલની અંદરના દ્રશ્યો જોઈશું કે જે આ શિક્ષક જે છે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે ખાસ કરીને આ જે નીચે બેહીને બાળકોને અભ્યાસ કરાવવા મજબૂર છે શિક્ષક કારણ એક જ છે કે આ સ્કૂલ છે બિલકુલ જર્જરિત હાલતમાં છે આજે સ્કૂલના જે દિવાલ પર પોપડા બતાવવા છે કે આ દિવાલ ક્યારે પડી જાય તેનું કોઈ નક્કી નથી આ જે હાલ તો બાળકો બેઠા છે તેઓ જીવના જોખમે જ કહી શકાય જે મુખ્ય શિક્ષકની જે ખુરશી છે તેની ઉપર પણ બેસી શકાય તેવી પરિસ્થિતિ નથી તેને લઈને જ જે શિક્ષક છે તેઓ નીચે બેસાડીને અભ્યાસ કરાઈ રહ્યા છે આ જે ગામની અંદર વસ્તી તો ઘણી છે પરંતુ ગામના લોકો અહીં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મોકલતા નથી કારણ એક જ છે કે આ સ્કૂલ જરેજરીત હાલતમાં છે હવે ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે આ ગામની અંદર જ સ્કૂલનું નવીનીકરણ થાય તે ખૂબ જરૂરી બન્યું છે சேஜப் ખત્રી ન્યૂઝ હેંગ ગુજરાતી છોટા ઉદેપુર હવે વાત કરીશું જામનગરની એક એવી સ્કૂલની જ્યાં બાળકો ભણ પણ સ્કૂલ ના તો તોડી પડાય કે ના તો નવી કોઈ સ્કૂલ બની ઉપરથી ઘણીવાર અમે આમ કઈ વસ્તુ કે હોય ને ત્યાં અહીંયા ઉપરથી પડે છે પોડાને અહીંયા સાઈબે જવાને મનાઈ કરી છે અને અહીંયા આગળ બાંધી દીધું છે કે છોકરાઓને અંદર નહીં જવાવા અહીંયા અમે અહીંયા કાકરા પડે એટલે અમને અહીંયા લાગે અહીંયા

કે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણે છે છે તેની હાલત કેવી કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર તો બીજી તરફ અનેક ગામની સરકારી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આવી જ એક જર્જરિત શાળા છે બોટાદની બોડી ગામની પ્રાથમિક શાળા જ્યાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સમગ્ર મામલો સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ એઠ્યોતેર જર્જરિત ઓરડા ઉતારી લેવાની મંજૂરી આપી અને ગ્રાન્ટ મુજબ આગામી દિવસોમાં નવા ઓરડા બની જશે તેવી ખાતરી આપી એ નિશાળ હાસ્કૂલની પાસ થઈ ગયેલી થોડુંક કામ હોતે એવું એને કરેલું છે વર્ષ દોઢ વર્ષ પહેલા અત્યારે એ કામ બંધ છે જોઈ નિશાળ તાત્કાળે અમારે હા સ્કૂલોનું કામ ચાલુ થાય તો અમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આ બોટાદ જિલ્લાની અંદર કુલ વીસ શાળાઓ છે જેની અંદર ઈઠ્યોતેર ઓરડા છે જે રજરીક હાલતમાં છે અને જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં આ ઓરડા ઉતારી પાડવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે તો દાહોદના ડુંગરાની છોટીયા ફળિયા પ્રાથમિક શાળામાં બસો સુડતાલીસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ ઓરડા જોવા મળી રહ્યા છે શાળામાં ધોરણ એકથી આઠના વર્ગો ચાલે છે ઓરડાની અછતના કારણે ઓટલા ઉપર અને ધાબા પર આકરા તડકામાં બેસીને બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પ્રાથમિક શિક્ષણની સુવિધા સારી હોવાના સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે મહત્વનું છે કે આ શાળાઓમાં કઈ રીતે બાળકો ભણશે કઈ રીતે ભણશે ગુજરાત તે સૌથી મોટો સવાલ છે જામનગરમાં સૌથી વધુ એકસો ચુમ્માળીસ શાળાઓ મર્જ કરાય છે અને આ શાળાઓની દયની પરિસ્થિતિ જુઓ સુરક્ષાના નામે અહીંયા સુવિધાઓના નામે બધું મીંડું છે બાળકોની સુરક્ષા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે જર્જરિત હાલતમાં શાળાઓ છે બાળકોની સુરક્ષા કેટલી તે એક મોટા સવાલ અને આ તમામ સવાલોની વચ્ચે આ જિલ્લાઓ છે કે જ્યાંની શાળાઓ ભગવાન ભરોસે હોય તેમનું ભવિષ્ય ભગવાન ભરોસે હોય કચ્છમાં સો શાળા છે કે જેની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સુરતમાં તેતાળીસ પ્રાથમિક શાળા છે વડોદરામાં આડત્રીસ છોટા ઉદેપુરમાં ચોત્રીસ શાળાઓ છે તો સાબરકાંઠામાં બત્રીસ બનાસકાંઠામાં એકત્રીસ શાળાઓ આવી જોવા મળી રહી છે જામનગરમાં એકસો ચૌદ સાબરકાંઠામાં પંચાવન અરવલ્લીમાં અડતાળીસ ચાળાઓ બસ્સો સુડતાળીસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ ઓરડા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ધાબા પર આકરી ગરમીમાં ભણવા માટે મજબૂર થયા છે ત્યારે સવાલ એ થાય છે કે તંત્રને આ બધું દેખાઈ કેમ નથી રહ્યું અને શું આવી રીતે બાળકો ભણશે તો બાળકોનું ભવિષ્ય શું રશિયા યુક્રેન યુદ્ધને લઈને ખાદ્ય તેલના ભાવ વધતા રાજકોટમાં ફરસાણના ભાવ વધી ગયા છે બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ન માત્ર કપાસિયા સિંગતેલ પરંતુ તમામ તેલમાં હાલ ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હવે ફરસાણમાં પણ ભાવ વધારો થયો છે રાજકોટ શહેરમાં જુદા જુદા ફરસાણના ભાવમાં દસ ટકા 10% લેકે રૂપિયા ચાળીસનો વધારો ઝીકવામાં આવ્યો

તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ